નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વિજય ન્યૂઝ ચેનલ. હું છું નિલેશ પટેલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશભરના પત્રકારોનું સ્નેહ મિલન. કોરોનાના કપરાકાર બાદ આજે પ્રથમ વખત ગાંધીનગર ખાતે દેશભરના પત્રકારોનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કપરાકારને સર્વે લોકોએ જોયો છે. ઘણા ઉતાર ચઢાવ આવી ગયા ત્યારે આ આકરા સમયને પસાર કર્યા બાદ પ્રથમવાર ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દેશભરના પત્રકારોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 500 થી વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત દેશના 10 થી વધુ રાજ્યોમાંથી દિગ્ગજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોરોનાને કારણે મૃત્યુ પામેલ પરિવારજનોને આર્થિક સહાય મળે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પડે તે વિશે ચર્ચા અને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તે અંગે આ સ્નેહ મિલનના ચાલુ કાર્યક્રમ દરમિયાન જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્રકારોની એક ટીમ અજય પરમાર, સંજીવ રાજપૂત, હેમરાજસિંહ વોરા અને ઝાકીર મીર દ્વારા પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવી હતી અને તેમણે લેખિત આ મુદ્દા પર ધ્યાન આપવામાં જણાવ્યું હતું. ત્યારે આ બાબતે પત્રકારોને મુખ્યમંત્રી શ્રીએ હકારાત્મક અભિગમ સાથે વિચારણા કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર હિમાંશુ પટેલ અને આપના પ્રદેશ મંત્રી મુકેશ પટેલ દ્વારા એક મંચ પરથી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પત્રકાર હિતની ઘોષણાઓને કાયમી સમર્થન અને સહકાર આપવાનો કોલ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે ગુજરાતના મેઇન સ્ટ્રીમ મીડિયા, દૈનિકો અને સાપ્તાહિકો તેમજ ડિજિટલ મીડિયાના પત્રકારો એક બેનર હેઠળ એકત્રિત થયા હતા. આ કાર્યક્રમની શરૂઆત પત્રકારોના હિત માટે પત્રકાર કલ્યાણ નિધિ માટે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા શ્રી આરપી પટેલ દ્વારા રૂપિયા 51,000 નું દાન સાથે થઈ હતી, જેમાં ડોક્ટર હિમાંશુ પટેલ દ્વારા 51,000 તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા 51,000 સહયોગ રાશિ જાહેર કરવામાં આવી. સાથે સાથે હાજર મહાનુભાવો અને પત્રકાર અગ્રણીઓ દ્વારા અનુદાન સાથે 1.5 કલાકમાં 5 લાખ જેટલા અનુદાનની જાહેરાત થઈ હતી. આવનાર આગામી 1 વર્ષમાં રૂપિયા 5 કરોડ આ પત્રકાર કલ્યાણ નિધિ માટે એકત્ર કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સાથે જોડાયેલા પત્રકારોને કોઈ જૂઠા કેસમાં ફસાવવામાં આવશે તો તેમના માટે નિઃશુલ્ક કાનૂની લડત સંસ્થા આપશે, તેમજ 1 મહિનામાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથક સુધી સંગઠન વિસ્તારની જાહેરાત કરવામાં આવશે.